હેલો ગુડ મોર્નિંગ ડીયર સ્ટુડન્ટ આજે આપણે ઇંગ્લિશમાં ચેપ્ટર નંબર ફોર એટલે પાર્ટ ચાર યંગ વન્સ એટલે એના બચ્ચા બરાબર યંગ વન્સ એટલે બચ્ચા જે પ્રાણીઓ છે ને એના બચ્ચાઓને શું કહેવાય તેને કહીશું યંગ વન્શ આ જો કીટન કીટન એટલે બિલાડીનું બચ્ચું આ શું છે કીટન કેટના બચ્ચાને શું કહેવાય કીટન એટલે કેટ એટલે બિલાડી અને બિલાડીના બચ્ચાને કહેવાય કીટન જો આ શું છે પપ્પી પપ્પી એટલે ગલુડિયું કૂતરાના બચ્ચાને શું કહેવાય ગલુડિયું એટલે ડોગ એન્ડ પપ્પી કૂતરાને શું કહીશું આપણે ડોગ બરાબર આ શું છે ડકલિંગ એટલે બતકનું બચ્ચું બતકને આપણે શું કહીશું ડક ડક એન્ડ ડકલિંગ એટલે બતક અને બતકનું બચ્ચું આ શું છે ચિકન ચિકન એટલે મરઘીનું બચ્ચું એટલે હેન મરઘીને આપણે ઇંગ્લિશમાં શું કહીશું હેન આ કોનું બચ્ચું છે હેનનું હેન એન્ડ ચિકન હવે જુઓ આ શું છે કાફ કાફ એટલે વાછરડું કાફ એટલે વાછરડું એ કોનું બચ્ચું છે કાવ ગાય ગાયનું બચ્ચું શું થાય વાછરડું ગાયને આપણે ઇંગ્લિશમાં શું કહીશું કાવ કાવ એન્ડ કાફ હવે આ શું છે કીડ કીડ એટલે બકરીનું બચ્ચું જેની ઇંગ્લિશમાં આપણે શું કહીશું બકરીને ગોટ 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 એન્ડ કીડ એટલે કે બકરી અને બકરીનું બચ્ચું હવે જુઓ આ શું છે લેમ્બ લેમ શું છે ઘેટાનું બચ્ચું છે બરાબર જેને ઘેટાને આપણે ઇંગ્લિશમાં શું કહીશું શીપ શીપ એન્ડ લેમ હવે જુઓ આ શું છે ફોલ ફોલ એટલે વછેરો એટલે કે ઘોડાનું બચ્ચું ઘોડાને ઇંગ્લિશમાં આપણે શું કહીશું હોર્સ હોર્સ એન્ડ ફોલ હવે જુઓ આ શું છે કબ કબ એટલે સિંહનું બચ્ચું સીને આપણે ઇંગ્લિશમાં શું કહીશું લાયન લાયન એન્ડ કપ હવે જુઓ આ શું છે પિગલેટ પિગલેટ એટલે ભૂંડનું બચ્ચું piglet એટલે ભૂંડનું બચ્ચું ઇંગ્લિશમાં આપણે ભૂંડને શું કહીશું તો પી જુઓ આ પિગલેટ ઇંગ્લિશમાં આપણે ભૂંડને શું કહીશું પીગ પીગ એન્ડ પિગલેટ બરાબર આ ભૂલનું બચ્ચું છે જોઈ દઈએ સ્ટુડન્ટ આ બધા નાના નાના બચ્ચાઓ છે બરાબર પ્રાણીઓના નાના બચ્ચાઓને આપણે ઇંગ્લિશમાં જે અલગ અલગ નામથી બોલાઈએ તે કેટ એન્ડ કિટન ડોગ એન્ડ પપી ડક એન્ડ ડકલિંગ હેન એન્ડ ચિકન કાઉ એન્ડ કાફ પછી ગોટ એન્ડ કીટ પછી લેમ્પ એટલે શી પેન લેમ્પ પછી હોર્સ એન્ડ ફોલ પછી લાયન એન્ડ કબ એન્ડ પીગ એન્ડ પિગલેટ આ બધા શું છે પ્રાણીઓના નાના બચ્ચાઓ જે તમે ગુજરાતીમાં શીખી ગયા છો ને ગુજરાતીમાં તમે બોલો છો ને એવી જ રીતે હવે તમારે શેમાં શીખવાના છે ઇંગ્લિશમાં બરાબર તો આ બધા સ્પેલિંગ તમારે શું કરવાનું છે તમારી નોટબુકમાં ત્રણ વાર લખવાના છે કેટલી વાર લખવાના છે ત્રણ વાર અને મોઢે પણ કરવાના છે ચોડી સ્ટુડન્ટ હવે આપણે એની એક્સરસાઇઝ જોઈએ એટલે કે ફન ટાઈમ એટલે મજાનો સમય અહીંયા જો ચિત્ર જુઓ અને બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી એન્ડ વડે વાક્યો બનાવીને લખો આપણે આગળ જે બધા પિક્ચર જોયા ને પ્રાણીઓ અને તેના બચ્ચા આપણે આગળ ખાલી તેના બચ્ચાના ચિત્ર અહીંયા અહીંયા એની સાથે પ્રાણી પણ છે અને તેના બચ્ચા પણ છે આપણે તેને ઓળખવાના છે અને એની નીચે આપણે આવી રીતે વાક્ય બનાવીને લખવાના છે જો અહીંયા તમને એમના સ્પેલિંગ પણ આપેલા છે કેટ cow હોર્સ dog લાયન શીપ હેન્ડ ગોટ ડગ pig આ શું થયું પ્રાણીઓના સ્પેલિંગ બરાબર હવે આ શું છે એમના બચ્ચાના સ્પેલિંગ કીડ ચિકન પપી લેમ્પ ડકલિંગ કાફ કિટન પિગલેટ ફોલ એન્ડ કપ તમારે શું કરવાનું છે આમાંથી પ્રાણીઓના અને આમાંથી તેના બચ્ચાના નામ શોધીને અહીંયા આવી રીતે વાક્ય બનાવવાના છે જુઓ સ્ટુડન્ટ આ કોનું પિક્ચર છે કૂતરાનું કૂતરું અને ગલોડિયું આપણે ઇંગ્લિશમાં શું કહીશું એને અ ડોગ એન્ડ અ પપ્પી બરાબર હવે જુઓ આ સેનું પિક્ચર છે ભૂંડ અને ભૂંડનું બચ્ચું જેને ઇંગ્લિશમાં આપણે શું કહીશું અ પીક એન્ડ અ પિગલેટ બરાબર હવે જુઓ આ શું છે સી અને સીનું બચ્ચું જેને ઇંગ્લિશમાં આપણે કહીશું અ લાયન એન્ડ અ કપ આ શું છે ઘોડો જેને ઇંગ્લિશમાં આપણે કહીશું અ હોર્સ એન્ડ અ ફોલ બરાબર ઘોડો અને ઘોડાનું બચ્ચું હવે જોવા આગળ આ શું છે ગાય ગાય અને વાછરડું જેને ઇંગ્લિશમાં આપણે કહીશું અ કાવ એન્ડ અ કાફ બરાબર હવે આ શું છે મરઘી બરાબર મરઘી અને તેનું બચ્ચું પીલું જેને આપણે ઇંગ્લિશમાં કહીશું અહેન એન્ડ અ ચિકન બરાબર આ શું છે બતક અને બતકનું બચ્ચું જેને ઇંગ્લિશમાં આપણે કહીશું અડક એન્ડ અ ડકલિંગ બરાબર આ કોનું પિક્ચર છે બિલાડી અને બિલાડીના બચ્ચાનું આપણે ઇંગ્લિશમાં બિલાડીના બચ્ચાને ગુજરાતીમાં કહીએ હવે ઇંગ્લિશમાં શું કહીશું અ અ કેટ એન્ડ કિટન બરાબર હવે જોઈએ આપણે આગળ હવે જુઓ અહીંયા શું છે આ બકરી અને બકરીનું બચ્ચું જેને ઇંગ્લિશમાં કહીશું અ ગોટ એન્ડ અ કીડ એટલે કે બકરી અને બકરીનું બચ્ચું હવે જુઓ આ શું છે ઘેટું અને ઘેટાનું બચ્ચું અશીપ એન્ડ શું છે આ લેમ્પ બરાબર આ બધા પ્રાણીઓ અને એના બચ્ચાના નામ આપણે લખ્યા મેં લખ્યા છે તમારી પણ આ જ એક્સરસાઇઝ તમારે તમારી નોટબુકમાં આ રીતે આખી એક્સરસાઇઝ લખવાની છે અને મોડે પણ કરવાની છે જો સ્ટુડન્ટ હવે આપણે શું કરીશું એના જોડકા જોડીશું ખૂબ મજા આવે મજા આવે ને જોડકા જોડવાની કોને મજા ના આવે મને તો બહુ મજા આવે છે તમને આવે છે ને ડિયર સ્ટુડન્ટ હા તો આ શેનું બચ્ચું છે મને કહો શું છે શેનું બચ્ચું છે બકરીનું ગોટનું ગોટના બચ્ચાને શું કહીશું આપણે કીડ કે આઈડી કીડ એટલે કીડ સાથે આ શું છે ઘેટાનું શીપનું બચ્ચું એટલે લેમ્બ એટલે એને આપણે લેમ્બ સાથે જોડીશું પછી આ શું છે સીનું બચ્ચું લાયનનું બચ્ચું અને શું કહીશું આપણે કબ એટલે એને કબ સાથે જોડીશું આ કોણ છે પપી કૂતરાનું બચ્ચું પપી ડોગ એની સાથે પપી એટલે પપી સાથે જોડીશું આ શું છે હેન્ડનું બચ્ચું બરાબર એટલે એને આપણે ચિકન સાથે જોડીશું બરાબર હવે જુઓ આ શું છે વછેરું એટલે કે સોરી વાછરડું એટલે કે ગાયનું બચ્ચું જેને આપણે ઇંગ્લિશમાં કહીશું કાફ આ શું છે ઘોડાનું બચ્ચું જેને ઇંગ્લિશમાં કહીશું આપણે ફોલ હવે આ ભૂંડ ભૂંડનું બચ્ચું જેને ઇંગ્લિશમાં કહીશું પિગલેટ અને આ કોણ છે બિલાડીનું બચ્ચું જેને આપણે ઇંગ્લિશમાં કહીશું કિટન જોઈ લઈએ સ્ટુડન્ટ કેવી રીતે મેચ કરવાનું છે જોડકા કેવી રીતે જોડવાના છે આ બધા જોડકા તમે પણ આવી રીતે જોડજો જોડીએ સ્ટુડન્ટ હવે તમારા માટે એક મજાની વસ્તુ ચિત્રમાં રંગ પૂરો અને કવિતા લખો જો આ ચિત્રમાં રંગ પૂરવાની કોને મજા ન આવે ચલો તો બધાને મજા આવે છે ને મને બી બહુ જ ગમે છે રંગ પૂરવો તમે પણ તમારી બુકમાં આમાં સરસ મજાનો રંગ પૂરજો ચાલો ત્યાં સુધીને આપણે શું કરીએ કવિતા ગઈએ મેરી હેડ અ લિટલ લેમ્પ એની પાસે શું છે એક નાની નાની લેમ્પ એટલે ઘેટાનું બચ્ચું હમણાં આપણે જોઈએ શીપ બરાબર એનું બચ્ચું લિટલ લેમ લિટલ લેમ એટલે કે નાનું બચ્ચું નાનું બચ્ચું કોનું શીપ એટલે ઘેટું ઘેટાના બચ્ચાને આપણે શું કહેવાય લેમ કહેવાય હમણાં આપણે જોયું ને મેરી હેડ અ લિટલ લેમ એને એક નાનું બચ્ચું છેવડું એવડું એ ઇટ્સ ફ્લેસ વોઝ વ્હાઇટ એ સ્નો જો ઘેટાનું બચ્ચું તો આપણને ખબર જ છે કેવું હોય વ્હાઇટ વ્હાઇટ એટલે સફેદ અને સ્નો એટલે બરફ જેવું બરાબર છે વ્હાઇટ સફેદ જેવું અને બરફ જેવું સ્નો એટલે બરફ એવરી વેર ધેટ મેરી વેન્ટ એ ઘેટાનું બચ્ચું છે ને એનું નામ છે મેરી એ શું કરે એવરી એટલે એની સાથે જાય મેરી વેન્ટ એટલે એની સાથે ફરતું મેરી વેન્ટ મેરી વેન્ટ બધી જગ્યાએ બચ્ચું ફરે એવરી વેર ધેટ મેરી વેન્ટ બધી જગ્યાએ જાય ધેમ વોઝ શ્યોર ટુ ગો અને એ એની સાથે જાય શ્યોર ટુ ગો એટલે પણ જવા માટે તૈયાર હોય ઇટ ફોલ હર ટુ સ્કૂલ વન ડે એક દિવસ એ ફોલો એટલે એને ફોલો કરીને ક્યાં ગયું સ્કૂલે ગયું વન ડે એટલે એક દિવસ અને કોને ફોલો કરીને મેરીને મેરીને ફોલો કરીને લેમ ક્યાં ગયું સ્કૂલે ગયું ધ લેમ વોઝ શ્યોર ટુ ગોય તો એની સાથે શ્યોર એટલે જવા તૈયાર જ હતું ઇટ ફોલો હર ટુ સ્કૂલ વન ડે એક દિવસ એને ફોલો કરીને સ્કૂલે પહોંચી ગયું સ્કૂલ વન ડે સ્કૂલ વન ડે એક દિવસ સ્કૂલે ગયા વિચ વોસ અગેન્સ્ટ ધ રૂલ્સ આ શું હતો કોઈ પણ રૂલ્સ એટલે નિયમનો ભંગ કહેવાય ને કે આપણે હજી પણ પ્રાણીઓના બચ્ચાઓને પાડ્યા હોય એને સ્કૂલે લઈને જવાય નહીં એટલે આ શું થઈ ગયું રૂલ્સ એટલે કે નિયમનો ભંગ થઈ ગયો ઇટ મેડ ધ ચિલ્ડ્રન લાફ એન્ડ પ્લે ચિલ્ડ્રન એટલે બાળકો બધા સ્કૂલના બાળકો શું કરવા મળ્યા લાફ એટલે હસવા મળ્યા અને પ્લે એટલે રમવા મળ્યા આપણે પણ કોઈ પણ પ્રાણીનું નાનું નાનું બચ્ચું હોય બિલાડીનું બચ્ચું કૂતરાનું બચ્ચું તો આપણે એની સાથે રમવા મળીએ ને એમ બધા બાળકો હસવા પણ મળ્યા અને પ્લે એટલે રમવા પણ મળ્યા લાફ એન્ડ પ્લે લાફ એન્ડ પ્લે હસ્યા ને રમ્યા હસ્યા ને રમ્યા ઇફ મેડ ધ ચિલ્ડ્રન લાફ એન્ડ પ્લે બાળકો માટે શું બની ગયું રમવાનું અને હસવાનું ટુ સી લેમ્બ ઇન અ સ્કૂલ કેમ કારણ કે સી એટલે જોવું લેમ્બ એટલે બચ્ચાને ઘેટાને બચ્ચાને સ્કૂલની અંદર જોઈને બધા બાળકો હસવા મળ્યા અને એમની સાથે રમવા મળ્યા જોયું ને ખૂબ જ સરસ કવિતા છે ને ડિયર સ્ટુડન્ટ તમને પણ મજા આવીને તમને પણ આવી રીતે સ્કૂલમાં આપણી સાથે કોઈ પ્રાણીનું બચ્ચું કોઈ લઈને આવે કોઈ સ્ટુડન્ટ તો તમે પણ ખુશ થઈ જાઓ ને મજા આવે ને રમવાની તો ચાલો તમે આ જે પણ એક્સરસાઇઝ મેં આપી છે સ્પેલિંગો લખવાના એ બધા તમારે તમારી નોટબુકમાં ત્રણ વાર લખીને મોઢે કરવાના છે જોડકા પણ જોડવાના છે ને એક્ટિવિટી પણ કરવાની છે Okay, goodbye dear student.